મંદિરમાં સપડાયેલા એમ્બ્રોઇડરી ઉદ્યોગ અને ઉદ્યોગકારો માટે રવિવાર સવારથી નવી આફત શરૂ થઈ છે રવિવારની રજા પગાર સાથે આપવાની માંગ કરી પુણાની ભવન ઇન્ડસ્ટ્રીઝમાં મોટી સંખ્યામાં કારીગરો કારખાના બંધ કરવા નીકળ્યા હતા જેમાં પથ્થરમારો કરાતા ત્રણેક કારખાનાના કાચ તૂટ્યા હતા જેથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે ગોઠવી દેવામાં આવ્યા છે જ્યારે બીજી તરફ પાંડેસરા વિસ્તારમાં પણ કારીગરો રવિવારની રજા નહી રખાતા હોબાળો મચાવ્યો હતો એકાદ વર્ષથી એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં મંદીનું સ્થિતિનું સર્જન થયું છે જેમાં શહેરના એક લાખ પચીસ હજાર મશીન પૈકી સિત્તેર હજાર મશીનો બંધ હોવાનું એમ્બ્રોઇડરી એસોસિએશન દ્વારા જણાવી રહ્યું છે તેમાં ઓછી મજૂરીએ પણ જોબ પર કામ મેળવતા ઉદ્યોગકારો પણ પોતાના યુનિટ્સ બે થી ત્રણ દિવસ બંધ રાખી રહ્યા છે એવામાં રવિવારના રજા પગાર સાથે આપવાની માંગ કરી શહેરના પૂણા વિસ્તારમાં મોટી સંખ્યામાં કારીગરો તથા કેટલાક અસામાજિક તત્વો એમ્બ્રોઇડરીના મશીન બંધ કરાવવા લાકડાના ફટકા લોખંડના સળિયા સાથે નીકળ્યા હતા રવિવારની રજાને લઈને કારીગરો દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે ત્યારે પૂણાના ભવાની ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં મોટી સંખ્યામાં કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યા હતા જેમાં રોષે ભરાયેલા કારીગરોએ જે કારખાના ચાલુ હતા તેમાં પથ્થરમારો કરતાં કાચ તોડી નાખી તોફાન મચાવ્યું હતું જેથી પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે પહોંચી ઘટના પર કાબુ મેળવી રહ્યો છે કેમેરામેન કિશન કાપોપરા સાથે સુરત મિશ્રા આઝાદ ન્યૂઝ સુરત